અંકલેશ્વરના ગરખોલ પાટિયા પાસે ઝૂંપડા તોડી નાખતા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેઘર બનેલ ઝૂંપડપટ્ટીના રહીશો સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા મળી શકે તે માટેની માંગ કરવામાં આવી હતી। અંકલેશ્વરના ગરખોલ પાટિયા ખાતે સરકારી જગ્યા પર છેલ્લા 30 વર્ષથી શ્રમજીવી પરિવારો ઝૂંપડા બાંધીને રહેતા હતા, જો કે તંત્ર દ્વારા ઝૂંપડા હટાવી લેવાતા શ્રમજીવી પરિવારો બેઘર બન્યા છે। છેલ્લા 30 વર્ષથી રહેતા પરિવારોના બાળકો નજીકની સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તમામ ઝૂંપડપટ્ટી વાસીના ચૂંટણી કાર્ડ રેશન કાર્ડમાં રહેઠાણ પણ આ સ્થળનું દર્શાવ્યું છે, તેઓ મતદાન પણ કરે છે। ત્યારે તંત્ર દ્વારા ઝૂંપડાઓને તોડી નાખવામાં આવતા શ્રમજીવી પરિવારો બેઘર થયા છે। ચોમાસાની ઋતુ હોય ત્યારે બેઘર થયેલ ગરીબો જશે ક્યાં એ મોટો પ્રશ્ન ઊભો થયો છે। સરકાર દ્વારા ઝૂંપડા તોડવામાં આવ્યા પણ તેની સામે વૈકલ્પિક સુવિધા આપવા માટે આ પરિવારોની પડખે તાલુકા કોંગ્રેસ આવી છે। બેઘર બનેલ પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા માટે શહેર કોંગ્રેસે બેઘર પરિવારો સાથે સરકારને રજૂઆત પહોંચે તે માટે લેખિતમાં અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાંસળિયા, મગન પટેલ, ચેતન પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। ગણખોલ પાટિયા વિસ્તારમાં આવેલ સરકારી જગ્યા પર છેલ્લા 30 વર્ષથી જે ગરીબો ઝૂંપડા બાંધીને રહેતા હતા એમના બાળકો અહીંયા ભણે છે। આ ગરીબોના રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ બધું ગરખોલ પંચાયતના નામ પર ચાલે છે। અહીંના મતદારો છે એવા ગરીબોના ઝૂંપડાઓ હાલમાં સરકારે રાતોરાત તોડી નાખીને 1000 જેટલા માણસોને બેઘર બનાવી દીધા છે। આ ગરીબ માણસો અહીંયા જીવે છે, એમના બાળકો એની સ્કૂલોમાં ભણે છે અને આ ચોમાસાની સિઝનમાં ઉપરથી વરસાદ પડે તો આ ગરીબો જાય ક્યાં? સરકારે ઝૂંપડા તોડ્યા એની સામે એમણે વૈકલ્પિક વ્યવસ્થા પહેલાં કરવી જોઈએ। આજે આ ગરીબો ઉપર આપની નીચે ધરતીની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે ત્યારે અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ વતી અમે સરકારને આવેદનપત્ર આજે આપ્યું છે। એમને કીધું છે કે ભાઈ તમે એમને ગમે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા કરીને એમને 30 ચોરસ મીટરના ગરથાણના પ્લોટો ફાળવો। આજુબાજુના ગામમાં ઘણી બધી સરકારી જગ્યાઓ પડેલી છે અને એમના બાળકો અહીંયા ભણે છે ત્યારે એમને ચોક્કસ જગ્યા ફાળવવી જોઈએ એવી અમારી કોંગ્રેસની માંગણી છે અને જો નહીં ફાળવવામાં આવશે તો અમે ગાંધી ત્રીજા માર્ગે આંદોલન કરીશું। અને આ લોકો પાણીની સહાયતા કરી કરીને અમને લાલચમાં લઈને પાણી બી નહીં આપ્યું। અત્યારે અમે બે ઘર થઈ ગયા, અમારા ઘર પાડી નાખ્યા, સામાન બી લેવા દીધો નહીં અમને, કોઈ મોખો આપ્યો નથી ને અત્યારે અમે રોડ ઉપર પડેલા છે નાના નાના બાલ બચ્ચા લઈને। ચોમાસાના અંદર અમને ભગાયા બધાને અને મકાન બધા ઝૂંપડા તોડી નાખ્યા અને અમને નહીં આપ્યો।